નમસ્કાર મારા વહલા વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ આઠ અને વિષય વિજ્ઞાનના ગાલા પ્રયોગ પથિના પ્રયોગ નંબર પંદરનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું જે તમને પરીક્ષાની અંદર ખૂબ ઉપયોગી નીવડશે આપણી ચેનલમાં તમામ વિષયના તમામ સોલ્યુશન સાથે મૂકવામાં આવે છે તો મિત્રો ચેનલની અંદર પ્રથમ વખત આવે છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બે લાયકન ઉપર ઓલ નોટિફિકેશન કરી દેજો મિત્રો આપણી ચેનલમાં બે લાખ અને અઢાર હજાર જેટલા વિદ્યાર્થી મિત્રો જોડાઈ ચૂક્યા છે તો તેમનો પણ દિલથી ખૂબ ખૂબ આભાર પ્રયોગ નંબર પંદરનો હેતુ છે પ્રકાશના પરાવર્તનની ઘટના સમજવી અને પ્રકાશના પરાવર્તનનો નિયમ કોણ અને પરાવર્તન કોણ સરખા હોય છે તે સાબિત કરવો સાધન જોઈશે જામની ખાલી બોટલ કાર્ડબોર્ડનો ટુકડો અને પેપર ક્લિપ આ પ્રકારની આકૃતિ આપેલી છે જેનો મિત્રો તમારે બિલકુલ સારી રીતે અભ્યાસ કરી લેવાનો છે પ્રયોગ પદ્ધતિ જોઈશું એક ટેબલ ઉપર સફેદ કાગળ લગાડો કાગળ ઉપર રેખા ખાંડ પી ક્યુ દોરો પીક્યુ પર સ્ટેન્ડમાં સમતલ અરીસો ગોઠવો એક કાંસકોલો તેના મધ્ય ભાગના એક દાંતા સિવાયના બધા દાંતા કાળા કાગળની પટ્ટી લગાડી બંધ કરો કાંસકો સફેદ કાગળ ઉપર લંબરૂપે રહે તેમ પકડો કાંસકાને એક બાજુથી ટોર્ચ દ્વારા દાંતા ઉપર પ્રકાશ ફેંકો ટોર્ચ અને કાંસકાને એવી રીતે ગોઠવો કે જેથી કાગળ ઉપર અરીસા તરફ જતું પ્રકાશનું કિરણ જોઈ શકાય અરીસા ઉપર પ્રકાશના આપાત થતા કિરણોનો શું થાય છે તેનું અવલોકન કરો નંબર સાત આપાત બિંદુ ઓ કિરણ પરનો બિંદુ એ અને પરાવર્તિત કિરણ પરનો કોઈ બિંદુ બિનોથી અરીસો અને કાસ્કો લઈ લો બિંદુ ઓમાંથી અરીસાની સપાટી પી ક્યુને લંબ રેખા ખાંડ ઓ એમ દોરો ખૂણો એ ઓ એમ અને ખૂણો એમ ઓ બી અનુક્રમે આપાતકોણ અને પરાવર્તન કોણ થશે તેમના માપ સરખા છે કે નહીં તે જુઓ આપાતકોણ બદલીને આ પ્રયોગનું બે ત્રણ વાર પુનરાવર્તન કરો તમારા અવલોકન પરથી શું નિર્ણય તારવશો તો અવલોકન મિત્રો આવશે કે આપાત કોણ જે છે ખૂણો આઈ નું માપ સાહીઠ રાખીએ તો પરાવર્તન આર નું માપ સાહીઠ છે આપાત કોણ નું માપ સિત્તેર રાખીએ તો પરાવર્તન નું પણ સિત્તેર રહેશે અને આપાત કોણ નું એસી રાખીએ તો પરાવર્તન નું પણ એસી રહેશે નિર્ણય આપાત કોણ અને પરાવર્તન કાળ સરખા હોય છે જ્ઞાન ચકાસણી નીચેના દરેક પ્રશ્નની ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા ખાનામાં લખો સમતલ અરીસા ઉપર આપત થતું કિરણ અરીસા સાથે પચાસ અંશનો ખૂણો રચે તો પરાવર્તન કોણનું માપ કેટલું હોય તો પચાસ અંશનું હોય એટલે કે બંનેનું માપ જે છે એ સરખું હોય નંબર બે સમતલ અરીસા સામે ત્રીસ સેન્ટીમીટર અંતરે મૂકેલી વસ્તુ અને તેના પ્રતિબિંબ વચ્ચે કેટલું અંતર હોય વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવે છે ડી એનાથી ડબલ માર્પ એટલે કે સાહીઠ મીટર હોય નંબર ત્રણ સમતાલ આદિશા સામે નીચેનામાંથી કયો અક્ષર રાખતા એનો એજ વંચાય છે વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે ડી એક્સ પ્રશ્ન નંબર ચાર એકબીજાની સાથે નેવ અંશ કોણ બનાવે તે રીતે ગોઠવેલા બે અરી વચ્ચે કોઈ વસ્તુ તેના કેટલા પ્રતિબિંબ જોવા મળે છે તો વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવે છે બી ત્રણ પ્રતિબિંબ જે છે એ પ્રતિબિંબને જોવા મળશે પ્રશ્ન નંબર પાંચ આંખમાં પ્રવેશતા પ્રકાશના પ્રમાણનું નિયંત્રણ કોણ કરે છે તો વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવે છે સી આઈરીસ જે છે એ પ્રમાણનું નિયંત્રણ કરે છે તો વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠની સંપૂર્ણ ગાલા પ્રયોગ પુથીના સંપૂર્ણ બધા જ પ્રયોગ પંદરે પંદર અહીં સંપૂર્ણ પૂરા થાય છે ત્યારબાદ તમારા બીજા પણ સોલ્યુશનો મેળવવા માગો છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરી બીજા વિષયના પણ સોલ્યુશન મેળવી શકો છો